નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સૌનું બુક પડ એકેડેમીમાં આજે આપણે ચર્ચા કરીશું મોકટેસ્ટ નંબર બાવીસમાં પૂછાયેલા બંધારણના પ્રશ્નોની તો શરૂ કરીએ પહેલો પ્રશ્ન છે બંધારણની કઈ અનુસૂચિમાં કેન્દ્ર યાદી રાજ્ય યાદી અને સંયુક્ત યાદીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ચાર અલગ અલગ અનુસૂચિ આપી છે ચારે ચારની ચર્ચા કરીએ તો પહેલા આવશો છઠ્ઠી અનુસૂચિ આપી છે બંધારણની છઠ્ઠી અનુસૂચિમાં તો આસામ મેઘાલય મિઝોરમ અને ત્રિપુરા સહિતના ચાર રાજ્યોના અનુસૂચિત જાતિના વહીવટી ક્ષેત્રોનો ઉલ્લેખ કરવામાં આવેલો છે લગ્ન વિસ્તારોનો ઉલ્લેખ કરવામાં આવેલો છે સાતમી અનુસૂચિ જે આપી છે ઓપ્શન બીમાં એ આપણા આ પ્રશ્નનો સાચો જવાબ થશે કારણ કે બંધારણની સાતમી અનુસૂચિમાં કેન્દ્ર યાદી રાજ્ય યાદી અને કેન્દ્રયાદી બંનેની ભેગી એટલે કે સંયુક્ત યાદીનો ઉલ્લેખ કરવામાં આવેલો છે બંધારણની આઠમી અનુસૂચિમાં તો ભાષા સંબંધિત જોગવાઈનો ઉલ્લેખ છે જ્યારે નવમી અનુસૂચિમાં તો કેટલાક અધિનિયમો અને વિનિયમો વિનિયમોની કાયદેસરતા અંગેનો ઉલ્લેખ કરવામાં આવેલો છે પ્રશ્નમાં આપણને કેન્દ્ર યાદી રાજ્ય યાદી અને સંયુક્ત યાદીનો ઉલ્લેખ કરેલો છે તો અહીંયા આપણો સાચો જવાબ થઈ જશે ઓપ્શન બી સાતમી અનુસૂચિ લોકસભાના સભ્યોની ગેરલાયકાત અંગેના પ્રશ્નો પર નિર્ણય કોણ કરે છે અહીંયા આપણે બે બાબતો યાદ રાખીશું જો વાત લોકસભાના સભ્યોની ગેરલાયકાતોની હોય તો અનુચ્છેદ એકસોને બે મુજબ લોકસભાના સભ્યોની ગેરલાયકાતો હંમેશા લોકસભાના અધ્યક્ષ નક્કી કરતા હોય છે પરંતુ અનુચ્છેદ એકસોને ત્રણમાં એવું કીધું છે કે જો એ જ લોકસભાના સભ્યની ગેરલાયકાત ઉપર કોઈ પ્રશ્ન ઊભો થાય છે તો તેનો નિર્ણય હંમેશા રાષ્ટ્રપતિ દ્વારા લેવામાં આવતો હોય છે અને અહીંયા આપણને પ્રશ્નમાં લોકસભાના સભ્યોની ગેરલાયકાત અંગેના પ્રશ્નો પરના નિર્ણયની વાત પૂછી છે તો યાદ રાખીશું અનુચ્છેદ એકસોને ત્રણ મુજબ લોકસભાના સભ્યોના આ જે ગેરલાયકાતની વાત આવતી હોય એ અંગેના પ્રશ્નો પરનો નિર્ણય હંમેશા રાષ્ટ્રપતિ દ્વારા લેવામાં આવતો હોય છે અને બીજી પણ બાબત યાદ રાખીશું કે લોકસભાના સભ્યોની ગેરલાયકાત અંગેના પ્રશ્નો પરનો નિર્ણય રાષ્ટ્રપતિ દ્વારા લેવામાં આવતો હોય છે પરંતુ રાષ્ટ્રપતિ અહીંયા હંમેશા કેન્દ્રીય ચૂંટણી પરની સલાહ લેતા હોય છે પ્રોટેમ સ્પીકરની નિમણૂક કોના દ્વારા થાય છે પ્રોટેમ સ્પીકર જેને આપણે કાર્યકારી અધ્યક્ષ કે અસ્થાયી અધ્યક્ષ તરીકે ઓળખી શકીએ છીએ આપણા બંધારણમાં જણાવ્યા મુજબ જ્યારે નવી લોકસભાની પ્રથમ બેઠક મળે ત્યારે નવી લોકસભાની પ્રથમ બેઠકમાં આમ જોવા જઈએ તો કહી શકાય એવું કે લોકસભાના અધ્યક્ષ ઉપાધ્યક્ષની ચૂંટણી થતી નથી કારણ કે નવી લોકસભાની પ્રથમ બેઠકમાં હંમેશા રાષ્ટ્રપતિ કાર્યકારી અધ્યક્ષ એટલે કે અસ્થાયી અધ્યક્ષની નિમણૂક કરતા હોય છે વરિષ્ઠતાના આધારે જેને આપણે પ્રોટેમ સ્પીકર તરીકે ઓળખીએ છીએ માટે આપણે એ પણ કહી શકીએ કે પ્રોટેમ સ્પીકર એ નિમણૂંક થતું પદ છે જ્યારે સ્થાયી અધ્યક્ષનું પદ એ ચૂંટાતું પદ હોય છે સાથે સાથે એ પણ યાદ રાખીશું કે પ્રોટેમ સ્પીકરની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે અને પ્રોટેમ સ્પીકરને શપથ પણ રાષ્ટ્રપતિ લેવડાવતા હોય છે અને આ પ્રોટેમ સ્પીકરનું પદ જ્યારે સ્થાયી અધ્યક્ષ ચૂંટાઈને આવશે એ ચૂંટાઈને આવતાની સાથે જ આ પ્રોટેન સ્પીકરનું પદ સમાપ્ત થતું હોય છે સાથે સાથે બીજી પણ બે બાબતો યાદ રાખીશું કે પ્રોટેન સ્પીકરનું પદ એ નિમણૂક થવાવાળું પદ છે જ્યારે કાયમી અધ્યક્ષ એનું પદ એ ચૂંટાતું પદ છે પ્રોટેન સ્પીકરને શપથ લેવાના હોય છે પ્રોટેન સ્પીકરને રાષ્ટ્રપતિ શપથ લેવડાવતા હોય છે જ્યારે સ્થાયી અધ્યક્ષને શપથ લેવાના હોતા નથી કારણ કે તે પહેલેથી જ અનુચ્છેદ નવ્વાણું મુજબ એક સંસદ સભ્ય તરીકે શપથ લઈને બેઠા હોય છે અહીંયા આપણે પ્રોટેન સ્પીકરની નિમણૂકનો પ્રશ્ન પૂછેલો છે તો યાદ રાખીશું પ્રોટેન સ્પીકરની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવતી હોય છે બીજી પણ બાબત યાદ રાખીશું કે તેમને શપથ પણ રાષ્ટ્રપતિ દ્વારા જ લેવડાવવામાં આવતા હોય છે ગૃહમાં સભ્ય દ્વારા પૂછવામાં આવતા પ્રશ્નોનો જવાબ મંત્રી મૌખિક આપે તો તેને કયો પ્રશ્ન કહેવામાં આવે છે લોકસભાની કાર્યવાહીની વાત કરીએ તો લોકસભાની કાર્યવાહીની શરૂઆત હંમેશા પ્રશ્નકાળથી થતી હોય છે જેમાં ગૃહના સભ્યો દ્વારા વિવિધ મંત્રીઓને અલગ અલગ પ્રશ્નો પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે ગૃહના અધ્યક્ષની મંજૂરીથી ગૃહનો કોઈ પણ સભ્ય મંત્રીને તારાંકિત પ્રશ્ન કે પછી અતારાંકિત પ્રશ્ન કે પછી અલ્પસૂચના પ્રશ્ન આ ત્રણમાંથી કોઈ પ્રકારનો પ્રશ્ન પૂછ પૂછતા હોય છે પણ જો જે સંબંધિત મંત્રીના પ્રશ્ન પૂછવામાં આવતો હોય છે એ પ્રશ્નની આગળ કે પાછળ એવું કોઈ સ્ટાર એટલે કે તારા જેવું ચિહ્ન અંકિત કરેલું હોય તો મંત્રી તેવું માની લેશે પૂછવામાં આવેલો આ પ્રશ્ન તારાંકિત પ્રકારનો પ્રશ્ન છે અને એનો જવાબ મંત્રી હંમેશા મૌખિકમાં આપતા હોય છે અને અહીંયા આપણને એ પૂછેલું છે કે ગૃહમાં સભ્ય દ્વારા પૂછવામાં આવતા પ્રશ્નનો જવાબ મંત્રી મૌખિકમાં આપે તો તેને તારાંકિત પ્રકારનો પ્રશ્ન કહેવામાં આવતો હોય છે તારાંકિત એટલે કે તારો અંકિત કરેલો પ્રશ્ન તારો એટલે સ્ટાર આવું ચિહ્ન અંકિત કરેલું હોય પ્રશ્નની આગળ તો તેને તારાંકિત પ્રશ્ન કહેવામાં આવતો હોય છે અને આ ચિહ્ન અંકિત કરેલો પ્રશ્ન જો પૂછેલો હશે તો મંત્રી સમજી જશે કે તેનો જવાબ મંત્રીએ મૌખિકમાં આપવાનો હોય છે જો આવું કોઈ ચિહ્ન અંકિત કરેલું નથી તો મંત્રી સમજી જશે કે આ અતારણકિત પ્રકારનો પ્રશ્ન છે અને એનો જવાબ મંત્રીએ લેખિતમાં આપવાનો હોય છે જ્યારે એવા પ્રશ્નો પૂછતા પહેલા મંત્રીને દસ દિવસ અગાઉ નોટિસ આપીને જાણ કરવાની રહેતી હોય છે તેવા પ્રશ્નો અલ્પસૂચના પ્રશ્નો તરીકે ઓળખાતા હોય છે સંસદની સંયુક્ત બેઠકમાં કોઈ પણ ખરડો કઈ બહુમતીથી પસાર કરવામાં આવતો હોય છે આપણા બંધારણના અનુચ્છેદ એકસોને સાતમાં ઓર્ડિનરી બિલ એટલે કે સામાન્ય ખરડાનો ઉલ્લેખ કરવામાં આવેલો છે માની લઈએ આપણે કે કોઈ પરિસ્થિતિમાં બંને ગૃહ વચ્ચે સામાન્ય ખરડાના સંબંધમાં કોઈ મતભેદ ઊભો થાય છે તો તેવી પરિસ્થિતિમાં રાષ્ટ્રપતિ સંસદના બંને ગૃહની સંયુક્ત બેઠક બોલાવી શકતા હોય છે અનુચ્છેદ એકસોને આઠ મુજબ પણ અહીંયા એ પણ કીધેલું છે કે બીજું ગૃહ માની લો કોઈ પ્રથમ ગૃહમાંથી ખરડો પસાર થઈને જ્યારે બીજા ગૃહમાં જાય છે અને એ ખરડો સામાન્ય ખરડો છે તો બીજું ગૃહ તેને વધુમાં વધુ છ મહિના સુધી રોકી શકે છે અને જો છ મહિનામાં બીજું ગૃહ તેને મંજૂરી નથી આપતું તો તેવી પરિસ્થિતિમાં રાષ્ટ્રપતિ અનુચ્છેદ એકસો આઠનો ઉપયોગ કરીને સંસદના બંને ગૃહની સંયુક્ત બેઠક બોલાવી શકતા હોય છે આપણે એ પણ યાદ રાખીશું કે જ્યારે ખરડો માની લઈએ કે લોકસભામાં રજૂ કરવામાં આવે છે તો લોકસભામાંથી તે ખડાને વિશિષ્ટ બહુમતીથી પસાર કરવો પડશે અને બહુમતી રાજ્યસભામાં પણ એ ખડાને વિશિષ્ટ બહુમતીથી પસાર કરવાનો રહેતો હોય છે અને જો બંને ગૃહમાંથી એ ખડો વિશિષ્ટ બહુમતીથી પસાર થાય તો તેને રાષ્ટ્રપતિની અનુમતિ માટે મોકલી આપવામાં આવતો હોય છે પણ જો કોઈ પરિસ્થિતિમાં બંને ગૃહ ભેગા કરવાની વાત આવે અને આમ સંસદની સંયુક્ત બેઠક એટલે કે સંસદના બંને ગૃહની ભેગી બેઠક બોલાવવાની વાત આવે અને સંસદના બંને ગૃહની સંયુક્ત બેઠકમાં જો એ જ ખરડો પસાર કરવાની વાત હોય તો તે હંમેશા સંસદના બંને ગૃહની સંયુક્ત બેઠકમાં સાદી બહુમતીથી જ ખરડો પસાર કરવામાં આવશે માટે યાદ રાખીશું સંસદની સંયુક્ત બેઠકમાં કોઈ પણ ખરડો સાદી બહુમતીથી પસાર કરવામાં આવતો હોય છે સંયુક્ત પ્રવર્ત સમિતિમાં કુલ કેટલા સભ્યો હોય છે આ એક પ્રકારની સંસદીય સમિતિ છે જેનું કામ કાયદા ઉપર વિચાર વિમર્શ કરવાનું હોય છે પ્રવર સમિતિ બંને ગૃહની પોતપોતાની હોઈ શકે છે એટલે કે લોકસભાની પોતાની પણ પ્રવર સમિતિ હોઈ શકે અને રાજ્યસભાની પણ અલગથી પોતાની પ્રવર સમિતિ હોઈ શકે જો તેવું હોય તો યાદ રાખીશું લોકસભાની પોતાની પ્રવર સમિતિ હોય તો તેના સભ્યો ત્રીસ હોય છે અને રાજ્યસભાની અલગથી પોતાની પ્રવર સમિતિ હોય તો તેના સભ્યો પણ અલગથી ત્રીસ હશે પણ જો બંને ગૃહની ભેગી એક કોમન સમિતિ હોય એટલે કે સંયુક્ત પ્રવર સમિતિ હોય તો તેમાં કુલ સભ્યો પિસ્તાલીસ હોય છે પિસ્તાલીસ સભ્યોમાં પણ યાદ રાખીશું ત્રીસ સભ્યો લોકસભાના હશે અને પંદર સભ્યો રાજ્યસભાના હોય છે અને આમ બંનેના ભેગા થઈને સંયુક્ત પ્રવર્ત સમિતિના કુલ સભ્યો થશે પિસ્તાલીસ રાજ્યની મંત્રી પરિષદ સામૂહિક રીતે કોને જવાબદાર હોય છે મંત્રી પરિષદની વાત કરીએ તો મુખ્યમંત્રી અને મંત્રી પરિષદની નિમણૂંક હંમેશા રાજ્યપાલ દ્વારા કરવામાં આવતી હોય છે આમ જોવા જઈએ તો અનુચ્છેદ એકસો ચોસઠ મુજબ રાજ્યપાલ મુખ્યમંત્રીની નિમણૂક કરે છે અને મુખ્યમંત્રીની સલાહથી અનુચ્છેદ એકસો ત્રેસઠ મુજબ મંત્રી પરિષદની નિમણૂંક કરતા હોય છે એટલે કે દરેક મંત્રીની નિમણૂક રાજ્યપાલ દ્વારા કરવામાં આવતી હોય છે અને માટે જ બંધારણમાં એવું કહેવાયું છે કે દરેક મંત્રી વ્યક્તિગત રીતે રાજ્યપાલને જવાબદાર હોય છે પરંતુ આખી મંત્રી બધા તમામ મંત્રીઓ ભેગા થાય એટલે કે મંત્રી પરિષદની વાત આવે તો દરેક મંત્રી ક્યાં સુધી મંત્રીપદે રહી શકતા હોય છે તો કદાચ આપણને ખબર જ હશે કે વિધાનસભામાં જ્યાં સુધી સરકાર પાસે બહુમતી હોય ત્યાં સુધી જ તેઓ પોતાના સ્થાન ઉપર રહી શકતા હોય છે અને માટે જ એવું કહેવાય છે કે રાજ્યની મંત્રી પરિષદ હંમેશા વિધાનસભાને જવાબદાર હોય છે અને એટલે જ આ પ્રશ્નનો આપણો સાચો જવાબ થશે ઓપ્શન ડી વિધાનસભા કે રાજ્યની મંત્રી પરિષદ સામૂહિક રીતે રાજ્યની વિધાનસભાને જવાબદાર હોય છે જ્યારે દરેક મંત્રી વ્યક્તિગત રીતે રાજ્યપાલને જવાબદાર હોય છે જો કેન્દ્રીય મંત્રીની વાત હોય તો કેન્દ્રીય મંત્રીઓ વ્યક્તિગત રીતે રાષ્ટ્રપતિને જવાબદાર હોય છે અને કેન્દ્રીય મંત્રી પરિષદ સામૂહિક રીતે લોકસભાને જવાબદાર હોય છે રાજ્યપાલને વિધાનસભાનું વિસર્જન કરવાની સલાહ કોણ આપે છે બંધારણના અનુચ્છેદ ને ચુંબોતેરમાં રાજ્યપાલને સત્તા આપવામાં આવી છે કે તે રાજ્યના બંને ગૃહનું સત્ર બોલાવી શકે છે અને સત્ર સમાપ્ત કરી શકે છે સાથે સાથે વિધાનસભાનું વિસર્જન પણ કરી શકે છે એટલે કે બંધારણના અનુચ્છેદ 174 મુજબ રાજ્યપાલ વિધાનસભાનું વિસર્જન કરવાની સત્તા ધરાવે છે પણ યાદ રાખીશું રાજ્યપાલ હંમેશા રાજ્યના મુખ્યમંત્રીની સલાહથી જ વિધાનસભાનું વિસર્જન કરી શકતા હોય છે પણ જો સત્ર બોલાવવાની અને સત્ર સમાપ્ત કરવાની વાત હોય તો ત્યાં રાજ્યપાલ હંમેશા રાજ્યની મંત્રી પરિષદની સલાહ લેશે અહીંયા આપણને પ્રશ્નમાં વિધાનસભાનું વિસર્જન કરવાની વાત પૂછેલી છે તો યાદ રાખીશું વિધાનસભાનું વિસર્જન કરવાની સત્તા રાજ્યપાલ પાસે છે પણ રાજ્યપાલ મુખ્યમંત્રીની સલાહથી વિધા વિધાનસભાનું વિસર્જન કરતા હોય છે પછીનો પ્રશ્ન બંધારણના કયા અનુચ્છેદમાં રાજ્ય વિધાનમંડળના સભ્યોના વિશેષ અધિકારોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ચાર અલગ અલગ અનુચ્છેદ આપેલા છે ચારે ચારની ચર્ચા કરીએ તો અનુચ્છેદ એકસો ને એકાણું માં રાજ્ય વિધાનમંડળના સભ્યોના ગેરલાયકાતોનો ઉલ્લેખ કરવામાં આવેલો છે અનુચ્છેદ એકસો ને બાણુમાં એ જ રાજ્ય વિધાનમંડળના સભ્યોના ગેરલાયકાત અંગેના પ્રશ્નો ઉપરના નિર્ણયની વાત કરવામાં આવેલી છે અનુચ્છેદ એકસો ને ચોરાણુંમાં રાજ્ય વિધાનમંડળના સભ્યોના સત્તા અને વિશેષ અધિકારનો ઉલ્લેખ કરવામાં આવેલો છે જ્યારે અનુચ્છેદ એકસો ને પંચાણુંમાં રાજ્ય વિધાનમંડળના સભ્યોના પગાર અને ભથ્થાનો ઉલ્લેખ કરવામાં આવેલો છે આપણને પ્રશ્નમાં વિશેષ અધિકારનો ઉલ્લેખ પૂછેલો છે તો અહીંયા આપણો સાચો જવાબ થશે અનુચ્છેદ એકસો ને ચોરાણું કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિધાનસભાની રચના કરવાની સત્તા કોની પાસે હોય છે આમ જોવા જઈએ તો કેન્દ્રશાસિત પ્રદેશોના વહીવટનો ઉલ્લેખ અનુચ્છેદ બસોને ઓગણચાલીસમાં કરવામાં આવેલો છે અને કદાચ આપણને ખબર હશે કે રાષ્ટ્રપતિ દ્વારા કેન્દ્રશાસિત શાસિત પ્રદેશોમાં વહીવટદારોની નિમણૂક કરવામાં આવતી હોય છે જેને આપણે એડમિનિસ્ટ્રેટર તરીકે ઓળખીએ છીએ તો કેટલાક કેન્દ્રશાસિત પ્રદેશોમાં લેજિસ્લેટિવ ગવર્નર એટલે કે લેફ્ટનન્ટ ગવર્નર ટૂંકમાં આપણે ઉપરાજ્યપાલ તરીકે જેને ઓળખીએ છીએ એની નિમણૂક કરવામાં આવતી હોય છે યાદ રાખીશું અ કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિધાનસભાની રચના કરવાની સત્તા હંમેશા સંસદ પાસે રહેલી છે અને આ બંધારણમાં ચૌદમો બંધારણયો સુધારો ઓગણીસો ને બાસઠ મો વર્ષે કરવામાં આવ્યો હતો એટલે કે ચૌદમાં બંધારણીય સુધારા ઓગણીસો ને બાસઠ દ્વારા બંધારણમાં અનુચ્છેદ બસો ઓગણચાલીસ એ ઉમેરવામાં આવ્યો હતો કયા સુધારા અંતર્ગત તો યાદ રાખીશું ચૌદમો સુધારો ઓગણીસો બાસઠ આ ચૌદમાં સુધારા ઓગણીસો ને બાસઠ અંતર્ગત અનુચ્છેદ બસો ઓગણચાલીસ એ ઉમેરવામાં આવ્યો જેના અંતર્ગત કેન્દ્રીય સંસદને સંપૂર્ણ સત્તા આપવામાં આવી કે તે કોઈપણ કેન્દ્રશાસિત પ્રદેશમાં વિધાનસભા કે મંત્રી પરિષદ કે પછી બંનેની રચના કરી શકે છે માટે યાદ રાખીશું કેન્દ્રશાસિત પ્રદેશોમાં આ વિધાનસભાની રચના કરવાની સત્તા હંમેશા સંસદ પાસે રહેલી છે અને અગાઉની મુક ટેસ્ટ એકવીસમાં પણ આપણે એવો પ્રશ્ન પૂછ્યો હતો કે વર્તમાન લોકસભાની બેઠકોની વાત કરીએ તો વર્તમાન પરિસ્થિતિમાં કેન્દ્ર શાસિત પ્રદેશોના કેટલા સભ્યો એમાં સમાવિષ્ટ થતા હોય છે ચૂંટાઈને તો એમાં આપણે જવાબ તેર મૂક્યો હતો વર્તમાન પરિસ્થિતિમાં આ જ આંકડો બદલાઈ ગયો છે કારણ કે બે નવા કેન્દ્ર શાસિત પ્રદેશોનું અસ્તિત્વ ઊભું કરવામાં આવ્યું છે એક જમ્મુ કાશ્મીર અને બીજું લદ્દાખ યાદ રાખીશું વર્તમાન તો તેર સીટો હતી જ જમ્મુ કાશ્મીર અને લદ્દાખ બે નવા કેન્દ્ર શાસિત પ્રદેશો ઊભા થયા એટલે જમ્મુ કાશ્મીરને પાંચ સીટો આપી અને લદ્દાખ પાસે એક સીટો આમ ટોટલ વર્તમાન પરિસ્થિતિમાં કેન્દ્ર શાસિત પ્રદેશોનું નેતૃત્વ ટોટલ ઓગણીસ સભ્યો જેટલું થઈ ગયું અને ઓગણત્રીસ રાજ્યોની લોકસભાની વાત કરીએ તો તે સીટો ઘટીને પાંચસો ને ચોવીસ જેટલી થઈ ગઈ અને વર્તમાન પરિસ્થિતિમાં કુલ સીટો પાંચસો ને પિસ્તાલીસ જેટલી જ રાખવામાં આવી છે પણ આ બાબત યાદ રાખીશું કે વર્તમાન પરિસ્થિતિમાં જો હવે પૂછાય તો કેન્દ્ર શાસિત પ્રદેશોનું લોકસભા પ્રતિનિધિત્વ ઓગણીસ સીટો જેટલું થઈ ગયું છે અને વધુમાં વધુ કેટલું હોઈ શકે છે તો વીસ સીટો જેટલું એટલે કે વીસ સભ્યો જેટલું કઈ સમિતિએ ગ્રામસભાને પ્રત્યક્ષ લોકતંત્રની મૂર્તિ કહ્યું હતું આ પ્રશ્નનો જવાબ જોઈએ તો જવાબ આવશે એલ એમ સિંઘવી સમિતિ એટલે કે લક્ષ્મીમલ સિંઘવી સમિતિ જેમને ગ્રામસભાને પ્રત્યક્ષ લોકતંત્રની મૂર્તિ પણ કહ્યું હતું અને સાથે સાથે પંચાયતના સંદર્ભમાં વાત કરીએ તો આ લક્ષ્મીબલ સિંઘવી સમિતિ એટલે કે એલ એમ સિંઘવી સમિતિએ જ પંચાયતી રાજને બંધારણીય દરજ્જો આપવાની વાત પણ કરી હતી સાથે સાથે દરેક ગ્રામ્ય ક્ષેત્રમાં ગ્રામ્ય ન્યાયાલયની રચનાનો ઉલ્લેખ પણ કરવામાં એમના દ્વારા આવ્યો હતો એટલે કે એની ભલામણ કરવામાં આવી હતી સાથે સાથે આ બાબત તો આપણે યાદ રાખીશું જ કે એલ એમ સિંઘવી સમિતિએ જ ગ્રામસભાને પ્રત્યક્ષ લોકતંત્રની મૂર્તિ કહ્યું હતું અને એમણે એ પણ ભલામણ કરી હતી પોતાના રિપોર્ટમાં કે પંચાયતોની ચૂંટણીમાં જે પક્ષાંતર ધારો છે એ લાગુ કરવામાં ન આવે હાઈકોર્ટના ન્યાયાધીશ કોને સંબોધીને પોતાનું રાજીનામું આપે છે હાઈકોર્ટના ન્યાયાધીશોની વાત કરીએ તો સુપ્રીમ કોર્ટ હોય કે હાઈકોર્ટ હોય સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના તમામ ન્યાયાધીશોની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા થતી હોય છે એટલે કે હાઈકોર્ટના તમામ ન્યાયાધીશોની નિમણૂક પણ રાષ્ટ્રપતિ દ્વારા થતી હોય છે અને જ્યારે આપણા બંધારણમાં પરિસ્થિતિઓ આપી છે કે કઈ કઈ પરિસ્થિતિમાં હાઈકોર્ટના ન્યાયાધીશનું પદ ખાલી થઈ શકે છે તેમાં ઉલ્લેખ કરેલો છે કે જો કાર્યકાળ દરમિયાન તેનું મૃત્યુ થતું હશે તો તેનું પદ ખાલી થશે અથવા તો તેની બાસઠ વર્ષ સિક્સટી ટુ ઇયર્સ એટલે કે બાસઠ વર્ષની મહત્તમ વયમર્યાદા પૂર્ણ થતી હશે તો તેનું પદ ખાલી થશે જો તેવું નથી થતું અને તેમને રાજીનામું આપવું છે તો તે રાષ્ટ્રપતિને સંબોધીને રાજીનામું આપી શકતા હોય છે માટે યાદ રાખીશું હાઈકોર્ટના ન્યાયાધીશ હંમેશા રાષ્ટ્રપતિને સંબોધીને રાજીનામો રાજીનામું આપતા હોય છે સાથે સાથે બીજી પણ બાબત યાદ રાખીશું આપણે એ પણ ચર્ચા કરી કે હાઈકોર્ટના તમામ ન્યાયાધીશોની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવતી હોય છે પણ હાઈકોર્ટના ન્યાયાધીશને શપથ હંમેશા રાજ્યપાલ દ્વારા લેવડાવવામાં આવતા હોય છે અને આ બાબત પણ યાદ રાખીશું કે જો જ હાઈકોર્ટના ન્યાયાધીશ રાજીનામું આપીને પોતાનું પદ છોડવા માગતા હોય તો તે રાષ્ટ્રપતિને સંબોધીને રાજીનામું આપી શકે છે પીઆઈએલનું પૂરું નામ શું છે પીઆઈએલ તેને ગુજરાતીમાં જનહિત યાચિકા તરીકે ઓળખવામાં આવે છે અને આ પીઆઈએલનું પૂરું નામ છે પબ્લિક ઇન્ટરેસ્ટ લિટીગેશન મતલબ આપણો અહીંયા સાચો જવાબ થશે ઓપ્શન સી પબ્લિક ઇન્ટરેસ્ટ સાથે સાથે પણ યાદ રાખીશું કે જનહિત યાચિકા એટલે કે પીઆઈએલનો વિચાર આપણે અમેરિકા દેશ પાસેથી લીધેલો છે અને આ જ ની શરૂઆત આપણા દેશમાં ઓગણીસો સિત્તેરના દશકથી શરૂ કરવામાં આવી હતી જેમાં પ્રમુખ બે ન્યાયાધીશોનો મહત્વનો ફાળો હતો એક વી કે કૃષ્ણ અય્યર અને બીજા જસ્ટિસ પી એન ભગવતી બંધારણના કયા અનુચ્છેદમાં કેગની ફરજો અને સત્તાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ફરીથી ચાર અલગ અલગ અનુચ્છેદ આપેલા છે ચર્ચા કરીએ તો બંધારણના અનુચ્છેદ એકસો ને અડતાલીસમાં કેગના પદની જોગવાઈ છે જ્યારે બંધારણના અનુચ્છેદ એકસો ને ઓગણપચાસમાં કેગની ફરજો અને સત્તાઓનો ઉલ્લેખ કરવામાં આવેલો છે માટે અહીંયા આપણને આપણો જવાબ મળી ગયો કેગની ફરજો અને સત્તાઓનો ઉલ્લેખ બંધારણના અનુચ્છેદ એકસોને ઓગણપચાસમાં કરવામાં આવ્યો છે અનુચ્છેદ એકસો ને પચાસમાં કેન્દ્ર અને રાજ્યના ઓડિટ સંબંધિત રિપોર્ટોનો ઉલ્લેખ છે એટલે કે નમૂનાઓનો ઉલ્લેખ છે સોરી અનુચ્છેદ એકસો પચાસમાં કેન્દ્ર અને રાજ્યના ઓડિટ સંબંધિત નમૂનાઓનો ઉલ્લેખ છે જ્યારે અનુચ્છેદ એકસોને એકાવનમાં કેગના ઓડિટ રિપોર્ટનો ઉલ્લેખ છે એટલે કે કેગ પોતાના કેન્દ્ર કેન્દ્ર સરકાર સંબંધિત અહેવાલ રાષ્ટ્રપતિ સમક્ષ રજૂ કરતા હોય છે અને રાજ્ય સરકાર સંબંધિત રિપોર્ટો રાજ્યપાલ સમક્ષ રજૂ કરતા હોય છે જેને અનુક્રમે રાષ્ટ્રપતિ સંસદમાં રજૂ કરાવે છે અને રાજ્યપાલ રાજ્ય વિધાનમંડળના ગૃહમાં રજૂ કરાવે છે અહીંયા આપણે યાદ રાખીશું કે ફરજો અને સત્તાઓનો ઉલ્લેખ કરેલો છે તો આપણો જવાબ થશે ઓપ્શન બી અનુચ્છેદ એકસો ને ઓગણપચાસ બંધારણની છઠ્ઠી અનુસૂચિ નીચે આપેલા રાજ્યો પૈકી કયા રાજ્યને લાગુ નથી હમણાં જ આપણે શરૂઆતના પ્રશ્નમાં છઠ્ઠી અનુસૂચિની વાત કરી હતી ચર્ચા કરીએ બંધારણની છઠ્ઠી અનુસૂચિમાં ચાર રાજ્યોના અનુસૂચિત ક્ષેત્રોના વહીવટનો ઉલ્લેખ કરવામાં આવેલો છે અને ચાર રાજ્યો કયા કયા છે તો એક આસામ બીજું મેઘાલય ત્રીજું મિઝોરમ અને ચોથું ત્રિપુરા અહીંયા આપણને ઓપ્શનમાં આસામ મેઘાલય અને મિઝોરમ આપેલું છે મણિપુર જે છે એ બંધારણની છઠ્ઠી અનુસૂચિમાં સમાવિષ્ટ નથી માટે અહીંયા આપણો ખોટો જવાબ થશે સોરી સાચો જવાબ થશે ઓપ્શન ડી મણિપુર બંધારણની છઠ્ઠી અનુસૂચિમાં નીચે આપણે રાજ્યો ભાઈ ગયા મણિપુર રાજ્ય એ છઠ્ઠી અનુસૂચિમાં સમાવિષ્ટ નથી રાષ્ટ્રીય ધ્વજને બંધારણ સભા દ્વારા ક્યારે સ્વીકારવામાં આવ્યો હતો આ લગભગ તો જવાબ આપણને ખબર હોવો જોઈએ બંધારણ સભા રાષ્ટ્રીય ધ્વજને બાવીસ જુલાઈ ઓગણીસો સુડતાલીસ ના રોજ સ્વીકારવામાં આવ્યું હતું કયા અધિનિયમથી ભારતમાં મુસ્લિમો માટે અલગ મતદાર મંડળની શરૂઆત થઈ હતી અને જવાબની વાત કરીએ તો આપણા ઇતિહાસમાં ઈસવીસન ઓગણીસો ને છ માં મુસ્લિમ લીગની સ્થાપના કરવામાં આવી હતી એ સમયના તત્કાલીન ભારતના વાઇસરોય હતા લોર્ડ મિન્ટો અને એ સમયના ભારતીય સચિવ હતા લોર્ડ મોરલે આમ જોવા જઈએ તો લોર્ડ મિન્ટોએ મુસ્લિમોના એક પ્રતિનિધિમંડળને આમંત્રણ આપ્યું હતું જેના ભાગરૂપે ઢાકાના નવાબ સલીમુલ્લા અને મુસ્લિમ ધર્મના વડા આગા ખાન પોતાના પ્રતિનિધિમંડળ સાથે લોર્ડ મિન્ટોને મુલાકાત માટે ગયા હતા જેના ઉપલક્ષમાં કહેવાય છે કે લોર્ડ મિન્ટોએ મુસ્લિમોને અલગથી મતદાર મંડળ આપવાની જોગવાઈ કરી હતી એટલે કે ભલામણ કરી હતી ઈસવીસન ઓગણીસોને છમાં જે મુસ્લિમ લીગ સ્થપાયું એના પછી મુસ્લિમોને અલગ મતદાર મંડળ આપવા માટે દેશમાં એક અલગ પ્રકારની ચૂંટણી વ્યવસ્થા ઊભી કરવા માટે થઈને આપણા ઇતિહાસમાં ઈસવીસન ઓગણીસો ને નવમાં ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ એટલે કે ભારતીય પરિષદ અધિનિયમ પ્રસ્તુત કરવામાં આવ્યો હતો જેનો અમલ મૂકવામાં આવ્યો હતો યાદ ભારત પરિષદ અધિનિયમ એનું મોરલે મિન્ટો એક્ટ હતું અંતર્ગત આપણા દેશમાં સૌપ્રથમ વખત એક અલગ પ્રકારની ચૂંટણી વ્યવસ્થા શરૂ કરવામાં આવી જેમાં મુસ્લિમોને પણ અલગથી મતદાર મંડળ આપવામાં આવ્યું અને આ બધું કરનાર વાઇસરોય હતા લોર્ડ મિન્ટો માટે જ લોર્ડ મિન્ટોને ભારતમાં સાંપ્રદાયિક ચૂંટણીના જનક તરીકે ઓળખવામાં આવે સાથે સાથે એ પણ યાદ રાખીશું કે ગવર્નર જનરલની કારોબારીમાં પણ આમને વધારો કર્યો હતો અને પોતાની વાયસોની કારોબારીમાં પણ ઇતિહાસમાં સૌપ્રથમ વખત એક ભારતીય વ્યક્તિને સ્થાન પણ આપ્યું હતું અને કદાચ આપણને ખબર જ હશે કે સૌપ્રથમ ભારતીય વ્યક્તિ એક કોણ હતા જે વાયસોની કારોબારીમાં સમાવિષ્ટ થયા હતા એક ન્યાયિક સભ્ય તરીકે તો તેમનું નામ હતું ડૉક્ટર સત્યેન્દ્ર પ્રસાદ સિન્હા મૂળભૂત અધિકારોના સંરક્ષક તરીકે કોને ઓળખવામાં આવે છે જવાબની વાત કરીએ તો મૂળભૂત અધિકારોના સંરક્ષણ તરીકે સુપ્રીમ કોર્ટ ઓળખાય છે એટલે કે આપણા મૂળભૂત અધિકારોની વાત કરીએ તો છઠ્ઠો મૂળભૂત અધિકાર કીધો છે બંધારણીય ઈલાજોનો અધિકાર જેમાં પાંચ અલગ અલગ પ્રકારની રીટ આપેલી છે જો નાગરિકોના મૂળભૂત અધિકારોનું હનન થતું હોય અથવા તો બીજી ભાષામાં આપણે એવું કહીએ કે નાગરિકોના મૂળભૂત અધિકારોના ઉપલક્ષમાં એનું ઉલ્લંઘન થવાવાળા કોઈ પણ કાયદા અસ્તિત્વમાં આવતા હશે તો તે તેના અસ્તિત્વના સમયથી શૂન્ય ગણાતા હોય છે કારણ કે સુપ્રીમ કોર્ટ પાસે ન્યાયિક પુનઃ અવલોકનની સત્તા પણ છે અનુચ્છેદ એકસોને સાડત્રીસ મુજબ અને એટલે જ કહેવાય છે કે બંધારણની વ્યાખ્યા કરવાની સત્તા પણ માત્ર સુપ્રીમ કોર્ટ પાસે જ છે અને આ સુપ્રીમ કોર્ટને મૂળભૂત અધિકારોના સંરક્ષક તરીકે ઓળખવામાં આવે છે કારણ કે નાગરિકોના મૂળભૂત અધિકારોના ઉલ્લંઘન બદલ સુપ્રીમ કોર્ટ પાંચ અલગ અલગ પ્રકારની રીટ બહાર પાડી શકતી હોય છે કઈ રીટ વ્યક્તિગત સ્વતંત્રતાથી સંબંધિત છે ચાર અલગ અલગ રીટ આપેલી છે ઓપ્શન એ પ્રતિષેધ બી બંદી પ્રત્યક્ષીકરણ સી પરમાદેશ અને ડી પહેલા જવાબની વાત કરીએ તો જે ઓપ્શન બીમાં આપી છે બંદી પ્રત્યક્ષીકરણ એ વ્યક્તિગત સ્વતંત્રતાથી સંબંધ ધરાવે છે તેને આપણે બીજી ભાષામાં કહી શકીએ છીએ હેપીએસ કોર્પસ જે એક લેટિન વર્ડ છે જેને આપણે સરળતાથી સમજવા માટે કહી શકીએ બંદી પ્રત્યક્ષીકરણ અને એકદમ સરળતાથી બોલવે તો તમે બોલી શકો એનો મતલબ એવો થાય છે કે શરીરને હાજર કરો માની લો કોઈ સત્તાધારી વ્યક્તિ એને મળેલી કાયદાકીય શક્તિઓનો ખોટો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિને ખોટી રીતે ગોંધી રાખવાનો પ્રયત્ન કરે છે કે ખોટી રીતે કેદમાં રાખવાનો પ્રયત્ન કરે છે તો તેની વિરુદ્ધમાં સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટ આ હેબિયસ કોર્પર્સની રીટ લાગુ કરી શકે છે જવાબદાર અધિકારીને ચોવીસ કલાકની અંદર તે વ્યક્તિનું શરીર પોતાની સમક્ષ રજૂ કરવા માટે હાજર કરવા માટે ફરજ પાડી શકે છે બીજી ત્રણ રીટો આપેલી છે જેમાં પ્રતિષેધ એટલે એને પ્રોહિબિશન કહેવાય ટૂંકમાં એને કહેવાય છે રોકવું કે અટકાવવું જ્યારે ન્યાય ન્યાયપાલિકાનો સર્વોચ્ચ પદાધિકારી હોય એને મળેલી ન્યાયિક શક્તિઓનો ખોટો ઉપયોગ કરીને પોતાના ન્યાય ક્ષેત્રની બહાર જઈને ખોટો ચુકાદો આપવાનો પ્રયત્ન કરશે તો સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટ તેની વિરુદ્ધ આ પ્રોહિબિશન એટલે કે પ્રતિષેધની રીટ લાગુ કરી શકે છે પણ એ બાબત યાદ રાખીશું પ્રોહિબિશન એટલે કે પ્રતિષેધની રીટ ક્યારે જ લાગુ કરી શકાય છે જ્યારે ન્યાય પ્રક્રિયા ચાલુ હોય અને જો ન્યાય પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ હોય તો ઉત્પ્રેષણ એટલે કે સર્ટી રીટ લાગુ કરી શકાય છે ચોથી એક રીટ આપી છે પરમાદેશ જેને મેન્ડેમસ કહેવાય છે જો કોઈ સત્તાધિકારી એને મળેલી અવશિષ્ટ શક્તિઓનો ઉપયોગ નથી કરતો અથવા તો એને મળેલી બંધારણીય કાયદાકીય કે વહીવટી જોગવાઈઓનું પાલન કરતા અટકે છે એ નથી કરી શકતો તો તેનું પાલન કરાવવા માટે તેની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટ દ્વારા આ પરમાદેશની રીટ લાગુ કરી શકાય છે રાષ્ટ્રપતિ પર મહાભિયોગ પ્રક્રિયાના મતદાનમાં કોણ ભાગ લે છે રાષ્ટ્રપતિ પર મહાભિયોગ પ્રક્રિયા પંદરના અનુચ્છેદ એકસઠમાં એનો ઉલ્લેખ કરવામાં આવેલો છે આ મહાભિયોગ પ્રક્રિયાની વાત કરીએ તો જેમ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં લોકસભાના ચૂંટાયેલા સભ્યો મત આપી શકતા હોય છે સાથે સાથે રાજ્યસભાના પણ ચૂંટાયેલા જ સભ્યો મત આપતા હોય છે અને ઓગણત્રીસ રાજ્યોની વિધાનસભા તથા બે કેન્દ્ર શાસિત પ્રદેશ દિલ્હી અને પુડુચેરીની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો પણ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મત આપતા હોય છે મતલબ આપણે એવું સમજી શકીએ કે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં નિમણૂક પામેલા કોઈપણ ગૃહના સભ્ય મત આપી શકતા નથી અને સાથે સાથે વિધાન પરિષદના સભ્યો પણ કોઈ પણ મત આપી શકતા નથી હોતા પણ જ્યારે એ જ રાષ્ટ્રપતિને હટાવવાની પ્રક્રિયા ચાલતી હોય એટલે કે રાષ્ટ્રપતિ વિરુદ્ધ મહાભિયોગ પ્રક્રિયા ચાલતી હોય ત્યારે તેમાં રાજ્યસભા અને લોકસભાના ચૂંટાયેલા અને નિમણૂક પામેલા તમામ સભ્યો મત આપતા હોય છે મતલબ રાજ્યસભા અને લોકસભાના જે નિમણૂક પામેલા સભ્યો રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મત નથી આપી શકતા એ રાષ્ટ્રપતિને હટાવવાની પ્રક્રિયામાં મત આપતા હોય છે સાથે સાથે એ પણ યાદ રાખીશું કે રાજ્યની વિધાનસભા કે વિધાન પરિષદના કોઈ પણ સભ્યો રાષ્ટ્રપતિને હટાવવાની મહાભિયોગ પ્રક્રિયામાં મત આપી શકતા નથી માત્ર સંસદ સભ્યો મત આપી શકતા હોય છે અને એમાં આપણે ડિટેલથી બોલવું હોય તો તમે બોલી શકો કે રાજ્યસભા અને લોકસભાના ચૂંટાયેલા અને નિમણૂક પામેલા તમામ સભ્યો મહાભિયોગ પ્રક્રિયામાં મત આપી શકતા હોય છે અને માટે જ આપણો અહીંયા સાચો જવાબ થશે ઓપ્શન ડી રાજ્યસભા તથા લોકસભાના ચૂંટાયેલા અને નિમણૂક પામેલા સભ્યો રાષ્ટ્રપતિ પર મહાભિયોગ પ્રક્રિયામાં મતદાનમાં ભાગ લેતા હોય છે રાષ્ટ્રપતિની બંધારણીય સ્થિતિ કયા દેશ પાસેથી લેવામાં આવી છે રાષ્ટ્રપતિની બંધારણીય સ્થિતિ એટલે કે કોન્સ્ટિટ્યુશનલ પોઝિશન ઓફ ધી પ્રેસિડેન્ટ આપણે બ્રિટન દેશના બંધારણમાંથી લીધેલું છે બીજી પણ એક બાબત યાદ રાખીશું રાષ્ટ્રપતિની બંધારણીય સ્થિતિનો આપણે ઉલ્લેખ કર્યો કે આપણે બ્રિટન દેશના બંધારણમાંથી લીધું છે પણ જો પ્રશ્ન પૂછાય કે રાષ્ટ્રપતિ સર્વોચ્ચ સેનાપતિ આ બાબત આપણે અમેરિકા દેશ પાસેથી લીધેલી છે સાથે સાથે એ પણ યાદ રાખી રાખીશું કે રાષ્ટ્રપતિ પર મહાભિયોગ પ્રક્રિયાની જે વાત છે એ પણ આપણે અમેરિકા દેશના બંધારણમાંથી લીધેલી છે પણ અહીંયા આપણને પ્રશ્નમાં રાષ્ટ્રપતિની બંધારણીય સ્થિતિ પૂછી છે તો ત્યાં આપણું જવાબ થશે ઓપ્શન એ બ્રિટન બીજી વાતથી તો કદાચ વાક્ય પર જશો પૂર્વ સોવિયત સંઘ જે આપ્યું છે

જો રાજીનામું આપવા માંગતા હોય તો તે ઉપાધ્યક્ષને સંબોધીને રાજીનામું આપી શકે છે અને લોકસભાના ઉપાધ્યક્ષ જો રાજીનામું આપવા માંગતા હોય તો તે લોકસભાના અધ્યક્ષને સંબોધીને રાજીનામું આપી શકે છે એટલે કે લોકસભાના અધ્યક્ષ એ ઉપાધ્યક્ષને સંબોધીને રાજીનામું આપી શકે છે અને ઉપાધ્યક્ષ એ અધ્યક્ષને સંબોધીને રાજીનામું આપી શકે છે પણ જો વાત રાજ્યસભાની હોય તો અનુચ્છેદ નેવ્યાસીમાં રાજ્યસભાના સભાપતિ ઉપસભાપતિની જોગવાઈ કરેલી છે અને અનુચ્છેદ નેવમાં એ જ રાજ્યસભાના સભાપતિ ઉપસભાપતિના પદ ખાલી કરવાની રાજીનામાની કે હટાવવાની પ્રક્રિયાનો ઉલ્લેખ છે એટલે કે રાજ્યસભાના સભાપતિ પદે કોઈ ઉપરાષ્ટ્રપતિ બેઠા હશે અહીંયા એ બાબત આપણે નહીં કહી શકીએ કે લોકસભાની જેમ અહીંયા પણ રાજ્યસભાના સભાપતિ એ ઉપસભાપતિને સંબોધીને રાજીનામું આપતા હશે ઉપસભાપતિ એ સભાપતિને સંબોધીને રાજીનામા આપતા હશે આ બાબત તદ્દન ખોટી છે કારણ કે ચોખ્ખું જ કીધું છે કે સભાપતિનું પદ ત્યારે જ ખાલી થશે જ્યારે ઉપરાષ્ટ્રપતિનું પદ ખાલી થાય એમને હટાવવાની એવી કોઈ પ્રક્રિયા આપી નથી ઉપરાષ્ટ્રપતિને જો પદ ઉપરથી હટાવવામાં આવતા હોય તો ઓટોમેટિક સભાપતિનું પદ પણ ખાલી ગણાશે અને એટલે જ કહેવાય છે કદાચ આપણને ખબર જ હશે કે ઉપરાષ્ટ્રપતિને જો પદ છોડવું છે તો તે હંમેશા રાષ્ટ્રપતિને સંબોધીને રાજીનામું આપી શકતા હોય છે અને ઉપરાષ્ટ્રપતિ હોદ્દા નિર્ભે રાજ્યસભાના સભાપતિ હોય તો આપણે એવું માની શકીએ કે રાજ્યસભાના સભાપતિ પણ હંમેશા રાષ્ટ્રપતિને જ સંબોધીને રાજીનામું આપી શકતા હોય છે સાથે સાથે એ પણ યાદ રાખીશું કે જો ઉપસભાપતિ રાજીનામું આપવા માગતા હોય તો ત્યાં બે ઓપ્શનથી આપણે ચાલી શકીએ આપણે એવું પણ બોલી શકીએ કે ઉપસભાપતિ એ સભાપતિને સંબોધીને રાજીનામું આપી શકે છે અથવા તો આપણે એવું પણ બોલી શકીએ કે ઉપસભાપતિ એવું ઉપરાષ્ટ્રપતિને સંબોધીને રાજીનામું આપી શકે છે અહીંયા સભાપતિની વાત છે તો યાદ રાખીશું ત્યાં હંમેશા હોદ્દાની ઉપરાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ બેઠા હશે તો સભાપતિ એટલે કે હંમેશા રાષ્ટ્રપતિને રાજીનામું આપશે બંધારણના કયા અનુચ્છેદમાં વિધાનસભાના સભ્યપદ માટેની લાયકાત ગેરલાયકાતોનો ઉલ્લેખ કરવામાં આવેલો છે અહીંયા આપણે રાજ્યના વિધાનસભાના સભ્યપદ માટેની ગેરલાયકાતોનો ઉલ્લેખ પૂછેલો છે ચાર અલગ અલગ અનુચ્છેદ આપેલા છે અનુચ્છેદ એકસો ને અઠ્યાસીમાં માં રાજ્ય વિધાનમંડળના સભ્યોના શપથ અને પ્રતિજ્ઞાઓનો ઉલ્લેખ છે જ્યારે અનુચ્છેદ એકસો ને રાજ્ય વિધાનમંડળ એટલે કે રાજ્યના ગૃહની કોરમ બેઠકોનો ઉલ્લેખ કરવામાં આવેલો છે અનુચ્છેદ એકસો ને એકાણું માં રાજ્યની વિધાનસભાના સભ્યપદ માટેની ગેરલાયકતોનો ઉલ્લેખ છે જ્યારે અનુચ્છેદ એકસો ને એ જ વિધાનસભાના સભ્યપદ માટેની ગેરલાયકાત ઉપર જો કોઈ પ્રશ્ન ઉભો થાય તો તેના નિર્ણય અંગેની જોગવાઈનો ઉલ્લેખ કરવામાં આવેલો છે અહીંયા આપણે વિધાનસભાના સભ્યપદ માટેની ગેરલાયકાતોનો ઉલ્લેખ પૂછેલો છે તો ત્યાં આપણો સાચું જવાબ થઈ જશે અનુચ્છેદ એકસો એકાણું એટલે કે વિધાનસભાના સભ્યપદ માટેની ગેરલાયકાતોનો ઉલ્લેખ અનુચ્છેદ એકસો એકાણું માં છે સાથે સાથે એ પણ યાદ રાખીશું કે જ વિધાનસભાના સભ્યપદ માટેની ગેરલાયકાતો અંગેના પ્રશ્નો ઉપરના નિર્ણયની વાત હોય તો ત્યાં આપણો જવાબ આવશે અનુચ્છેદ એકસો ને બાણું મહિલા સશક્તિકરણ સમિતિની રચના કયા વર્ષથી કરવામાં આવી હતી આ એક સંસદીય સમિતિ છે જેનું કામ મહિલા આયોગના રિપોર્ટ ઉપર વિચાર વિમર્શ કરવાનો છે અનાજ મહિલા સશક્તિકરણ સમિતિની રચના ઓગણીસો ને સત્તાણુંના રોજ ઓગણીસો સત્તાણુંથી કરવામાં આવી હતી સાથે સાથે એ પણ યાદ રાખીશું કે મહિલા સશક્તિકરણ સમિતિની રચના ઓગણીસો ને કરવામાં આવી હતી આજ મહિલા સશક્તિકરણ સમિતિમાં કુલ સભ્યો ત્રીસ હોય છે જેમાં વીસ સભ્યો લોકસભાના હોય છે અને દસ સભ્યો રાજ્યસભાના હોય છે અને આજ કુલ સશક્તિકરણ સમિતિની રચના યાદ રાખીશું વર્ષ ઓગણીસો માં કરવામાં આવી હતી બંધારણના કયા અનુચ્છેદ મુજબ રાજ્યપાલની નિમણૂક થાય છે ફરીથી ચાર અલગ અલગ અનુચ્છેદ છે અનુચ્છેદ એકસો ને ત્રેપનમાં રાજ્યપાલના પદનો ઉલ્લેખ છે પણ એ જ રાજ્યપાલની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવતી હોય છે અનુચ્છેદ એકસો પંચાવન મુજબ મતલબ અનુચ્છેદ એકસો ત્રેપનમાં રાજ્યપાલનું પદ છે જ્યારે અનુચ્છેદ એકસો પંચાવનમાં રાજ્યપાલની નિમણૂકની જોગવાઈ કરેલી છે અને કદાચ આપણને ખબર હોવી જોઈએ કે રાજ્યપાલની નિમણૂક અનુચ્છેદ એકસો ને પંચાવન મુજબ રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવતી હોય છે અનુચ્છેદ એકસો ને છપ્પનમાં રાજ્યપાલના હોદ્દાની મુદત આપેલી છે જ્યારે અનુચ્છેદ એકસો ને સત્તાવનમાં રાજ્યપાલના હોદ્દા માટેની લાયકાતોનો ઉલ્લેખ કરવામાં આવેલો છે રાજ્યપાલ અને રાજ્યની મંત્રી પરિષદ વચ્ચે કોણ કડી કાર્ય કરે છે સંબંધિત અનુચ્છેદ એકસો ને સડસઠ અનુચ્છેદ એકસો સડસઠમાં એવું કીધું છે કે જે રાજ્યના મુખ્યમંત્રી છે એ મુખ્યમંત્રી પોતાના મંત્રી પરિષદના જેટલા પણ વહીવટી અને કાયદાકીય નિર્ણયો હશે ને તે અંગેની જાણ અનુચ્છેદ એકસોને સડસઠ મુજબ રાજ્યપાલને કરતા હોય છે એટલે કે મુખ્યમંત્રી પોતાની સરકારના વહીવટી અને કાયદાકીય નિર્ણયો જે પણ હશે જે મંત્રી પરિષદો દ્વારા લેવામાં આવ્યા હશે તેની જાણ તે મુખ્યમંત્રી રાજ્યપાલને કરતા હોય છે અને એટલે જ કહેવાય છે રાજ્યપાલ અને રાજ્યની મંત્રી પરિષદ વચ્ચે કડીરૂપ કાર્ય તે રાજ્યના મુખ્યમંત્રી કરતા હોય છે અને આ જોગવાઈ આપણને બંધારણના અનુચ્છેદ એકસોને સડસઠમાં કરવામાં આવી છે આ સેમ વસ્તુ કેન્દ્રમાં પણ છે કે વડાપ્રધાન પોતાના કેન્દ્રીય મંત્રી પરિષદના વહીવટી અને કાયદાકીય જે કોઈ પણ સરકારના નિર્ણયો હશે ને તેની જાણ અનુચ્છેદ ઇઠોતેર મુજબ રાષ્ટ્રપતિને કરતા હોય છે લક્ષદ્વીપ કેન્દ્રશાસિત પ્રદેશ કયા રાજ્યની હાઈકોર્ટને આધીન છે બંધારણના અનુચ્છેદ બસો ને એકતાલીસમાં કેન્દ્રશાસિત પ્રદેશો માટે હાઈકોર્ટોની જોગવાઈ કરવામાં આવેલી છે પણ કદાચ આપણને ખબર હશે માત્ર દિલ્હી એક જ એવું કેન્દ્રશાસિત પ્રદેશ છે જેની પાસે પોતાની અલગથી હાઈકોર્ટ છે બીજા કેન્દ્રશાસિત પ્રદેશોનો વધારાનો ચાર્જ કોઈપણ રાજ્યની હાઈકોર્ટને સોંપેલો છે અને આ જોગવાઈ આ બંધારણના અનુચ્છેદ બસોને એકત્રીસમાં કરવામાં આવી છે કે સંસદ ઈચ્છે તો બે કે તેથી વધુ રાજ્યો વચ્ચે કોમન હાઈકોર્ટની રચના પણ કરી શકે છે અને કોઈપણ કેન્દ્ર શાસિત પ્રદેશનો વધારાનો ચાર્જ કોઈપણ રાજ્યની હાઈકોર્ટને સોંપી શકે છે અને માટે જ આપણે એવું બોલી શકીએ કે દિલ્હીને બાદ કરતા બીજા જે કેન્દ્ર શાસિત પ્રદેશો છે એનો વધારાનો ન્યાયિક કોઈ કોઈપણ રાજ્યની હાઈકોર્ટને સોંપેલો છે જેમ કે વાત કરીએ પ્રશ્નમાં લક્ષદ્વીપનું પૂછ્યું છે તો લક્ષદ્વીપ કેન્દ્ર શાસિત પ્રદેશ કેરલા હાઈકોર્ટને આધીન છે બીજી પણ ઓપ્શનની વાત કરીએ તો પુડુચ્ચેરી જે કેન્દ્ર શાસિત પ્રદેશ છે એનો ન્યાયિક ચાર્જ મદ્રાસ હાઈકોર્ટ પાસે છે જ્યારે અંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહ એ જે છે ટાપુ પ્રદેશ જે છે એનો ન્યાયિક ચાર્જ કલકત્તા હાઈકોર્ટને આધીન છે જ્યારે દમણ દેવ અને દાદરા નગર હવેલી આ કેન્દ્રશાસિત શાસિત વધારાનો ન્યાયિક ચાર્જ એ બોમ્બે હાઈકોર્ટને આધીન છે બીજી પણ બાબત યાદ રાખીશું કે લક્ષદ્વીપ કેન્દ્રશાસિત પ્રદેશ એ કેરલા રાજ્યની હાઈકોર્ટને આધીન છે સર્વોચ્ચ ન્યાયાલયના અન્ય ન્યાયાધીશોનો વર્તમાન પગાર કેટલો છે સર્વોચ્ચ ન્યાયાલયમાં વર્તમાન કુલ ચોત્રીસ ન્યાયાધીશો છે એક મુખ્ય ન્યાયાધીશ વત્તા તેમાં સર્વોચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ નો પગાર બે લાખ એસી હજાર છે જ્યારે સર્વોચ્ચ ન્યાયાલયના અન્ય ન્યાયાધીશોનો પગાર બે લાખ પચાસ હજાર છે બીજી પણ બાબત આપણે સરળતાથી યાદ રાખી શકીએ આપણે એવું બોલી શકીએ કે જે સર્વોચ્ચ ન્યાયાલયના અન્ય ન્યાયાધીશોનો પગાર હશે એ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશનો પગાર હશે એટલે કે સર્વોચ્ચ ન્યાયાલયના આપણે હમણાં ચર્ચા કરીએ મુખ્ય ન્યાયાધીશનો પગાર બે લાખ એસી હજાર છે વર્તમાન પરિસ્થિતિમાં અન્ય ન્યાયાધીશોનો પગાર બે લાખ પચાસ હજાર છે વર્તમાન પરિસ્થિતિમાં તો તમે જોઈ શકો છો હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશનો પગાર એ સુપ્રીમ કોર્ટના અન્ય ન્યાયાધીશો જેટલો છે એટલે કે હાઈકોર્ટના અન્ય ન્યાયાધીશોનો પગાર સોરી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશોનો પગાર બે લાખ પચાસ હજાર છે જ્યારે હાઈકોર્ટના અન્ય ન્યાયાધીશોનો પગાર બે લાખ પચીસ હજાર છે અહીંયા આપણે સર્વોચ્ચ ન્યાયાલયના અન્ય ન્યાયાધીશો વિશેની જોગવાઈ તો એમનો પગાર યાદ રાખીશું વર્તમાન બે લાખ પચાસ હજાર બંધારણના કયા અનુચ્છેદમાં જાહેર સેવા આયોગના કાર્યોનો ઉલ્લેખ કરવામાં આવે છે ચાર અલગ અલગ અનુચ્છેદ છે ફરીથી ચર્ચા કરીએ પહેલા ઓપ્શનમાં આપી છે અનુચ્છેદ ત્રણસો બાર કદાચ આપણને ખબર જ હશે અનુચ્છેદ ત્રણસો બારમાં અખિલ ભારતીય સેવાઓનો ઉલ્લેખ કરવામાં આવેલો છે અનુચ્છેદ ત્રણસો પંદર છે અનુચ્છેદ ત્રણસો ને પંદરમાં યુપીએસસી એટલે કે સંઘ લોક સેવા આયોગ અને એસપીએસસી એટલે કે રાજ્ય જાહેર સેવા આયોગનો ઉલ્લેખ છે જ્યારે ત્રીજો ઓપ્શન છે અનુચ્છેદ ત્રણસો સોળ એમાં આ યુપીએસસી અને એસપીએસસીના સભ્યોનો ઉલ્લેખ કરવામાં આવેલો છે જ્યારે અનુચ્છેદ ત્રણસો વીસ છે એના અંતર્ગત યુપીએસસી અને એસપીએસસી એટલે કે જાહેર સેવા આયોગના કાર્યોનો ઉલ્લેખ કરવામાં આવેલો છે માટે અહીંયા આપણો સાચો જવાબ થશે ઓપ્શન ડી અનુચ્છેદ ત્રણસો ને વીસ કયા વર્ષથી અલગ અનુસૂચિત જનજાતિ આયોગ અસ્તિત્વમાં આવ્યું હતું મૂળ બંધારણની આમ વાત કરીએ તો ઓગણીસો નેવથી આપણા બંધારણમાં અલગથી અનુસૂચિત જાતિ જનજાતિ આયોગ ભેગા મૂકવામાં આવ્યા હતા ઓગણીસો નેવ પહેલાની પરિસ્થિતિમાં અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે રાષ્ટ્રીય સચિવની નિમણૂક કરવામાં આવતી હતી પણ તે કેન્સલ કરીને બહુ સદસ્યવાળી એક સમિતિ એટલે કે આયોગની રચના કરવામાં આવી જેને અનુસૂચિત જાતિ જનજાતિ આયોગ તરીકે ઓળખવામાં આવ્યું પરંતુ બંધારણમાં નેવ્યાસીમાં સુધારો બે હજાર ને ત્રણમાં કરવામાં આવ્યો હતો આ નેવ્યાસીમાં સુધારા બે હજાર ત્રણમાં જોગવાઈ કરવામાં આવી કે અનુસૂચિત જનજાતિ આયોગને અનુસૂચિત જાતિ આયોગથી અલગ કરવામાં આવશે એટલે કે નેવ્યાસીમાં સુધારા બે હજાર ત્રણ અંતર્ગત અનુસૂચિત જાતિ આયોગથી અલગ કરીને અનુસૂચિત જનજાતિ આયોગને નવી રીતે અલગ રીતે બનાવવાની યોજના એટલે કે ઘોષણા કરવામાં આવી જેના આધારે ઈસવીસન બે હજારને ચારથી અલગથી નવું અનુસૂચિત જનજાતિ આયોગ અસ્તિત્વમાં આવ્યું હતું અને માટે જ કહેવાય છે કે કયા વર્ષથી અલગ અનુસૂચિત જનજાતિ આયોગ અસ્તિત્વમાં આવ્યું તો યાદ રાખીશું ત્યાં બે હજાર ત્રણ નહીં આવે ત્યાં આવશે આપણો જવાબ બે હાજર ચાર એટલે કે નેવ્યાસી માં સુધારા બે હાજર ત્રણ માં તો અલગ કરવાની જોગવાઈ મૂકવામાં આવી હતી જેનો અમલ બે હાજર ચાર થી કરવામાં આવ્યો અને એટલે જ કહેવાય છે કે બે હાજર ને ચારથી અલગથી અનુસૂચિત જનજાતિ આયોગ જાતિ આયોગથી અલગ કરીને નવું મૂકવામાં આવ્યું તો મિત્રો આ હતા મોક ટેસ્ટ નંબર બાવીસમાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો જેના જવાબોની આપણે વિસ્તૃત સમજૂતી સાથે ચર્ચા કરવાનો પ્રયત્ન કર્યો થેન્ક યુ